તત્વ સંયોજન અને મિશ્રણ. તત્વો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: તત્વ અને તેની સંજ્ઞા વિશે સમજવું. પદ્ધતિ: કેપ, ટોપી. ટોય, રમકડું. બેગ, થેલો. હોમ, ઘર. અંગ્રેજી ભાષાનો કોઈ પણ શબ્દ એ થી ઝેડ સુધીના 26 મૂળાક્ષરો વડે જ બને છે. આમ એ થી ઝેડ સુધીના 26 મૂળાક્ષરો અંગ્રેજી ભાષાના પાયાના એકમો છે. દાખલા તરીકે સ્કૂલ, પેન વગેરે. આ જ રીતે આપણી આસપાસના બધા જ પદાર્થો અમુક પાયાના એકમોમાંથી બનેલા છે. આ પાયાના એકમોને તત્વ કહે છે. આવા તત્વોની સંખ્યા 118 છે. વિજ્ઞાનના અભ્યાસ દરમિયાન સરળતા ખાતર તત્વોને તેના આખા નામથી દર્શાવવાને બદલે સંજ્ઞા વડે દર્શાવાય છે. આવી સંજ્ઞાનો પહેલો શબ્દ તત્વના અંગ્રેજી કે લેટિન ભાષાના નામના આધારે આપવામાં આવે છે. એચ, એચ એચ ઈ એલ આઈ બી બી. ક્રમ 1. તત્વનું નામ હાઇડ્રોજન, સંજ્ઞા એચ. 2. હિલિયમ એચ ઈ. 3. લિથિયમ એલ આઈ. 4. બેરેલિયમ બી ઈ. 5. બોરોન બી. સી, સી એન ઓ એફ એન ઈ. 6. કાર્બન, સંજ્ઞા સી. 7. નાઇટ્રોજન એન. 8. ઓક્સિજન ઓ. 9. ફ્લોરિન એફ. 10. નિયોન એન ઈ. એન એ એન એ એમ જી એ એલ એસ આઈ પી. 11. સોડિયમ, અંગ્રેજી નામ નેટ્રિયમ, સંજ્ઞા એન એ. 12. મેગ્નેશિયમ એમ જી. 13. એલ્યુમિનિયમ એ એલ. 14. સિલિકોન એસ આઈ. 15. ફોસ્ફરસ પી. એસ, એસ સી એલ એ આર કે સી એ. 16. સલ્ફર એસ. 17. ક્લોરિન સી એલ. 18. આર્ગોન એ આર. 19. પોટેશિયમ, અંગ્રેજી નામ કેલિયમ કે. 20. કેલ્શિયમ સી એ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે આવર્ત કોષ્ટકમાંના જુદા જુદા તત્વો વિશે સમજ્યા.